नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में महत्वनो टॉपिक एवो छंद विषे जोवाना छे। अने आ छंद में महत्वनो छंद एवो मनहर छंद विषे जोवाना छे। हवे आ मनहर छंद में कया प्रकारनो छंद छे, अक्षर मेळ, मात्रा मेळ, लय मेळ तो अथवा संख्या मेळ, तो एनी चर्चा करवाना छे। आ सिवाय केटला एमना अक्षर होय छे, केटला एमना चरण होय छे, आ सिवाय यति क्या होय छे, आ बधी ज माहिती आपणे आ ભાગમાં જોવાના છીએ અથવા આ વિડિયોમાં આપણે જોવાના છીએ। તો શરૂઆત કરતા પહેલા જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। અને મિત્રો, આગળ આ વિડીયો આપણી ચેનલ ઉપર આગળ અલગ અલગ વિડીયો પણ મૂકેલા છે તો તમે તે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ આજે મનહર છંદ વિશે। તો જોઈએ મિત્રો મનહર છંદ। હવે આ મનહર છંદનું બંધારણ જોઈએ તો બંધારણ શું છે, તો કે ભાઈ બંધારણ છે એમાં સૌ પ્રથમ અક્ષર, તો કે અક્ષર છે મિત્રો 31। મનહર છંદમાં અક્ષર કેટલા છે? 31। હવે મિત્રો, આ મનહર છંદ છે એ કયા પ્રકારનો છંદ છે? અક્ષર મેળ, માત્રા મેળ, સંખ્યા મેળ કે લય મેળ? તો મિત્રો યાદ રાખજો, અક્ષર આ મનહર છંદ છે એ સંખ્યા મેળ છંદ છે। કયા પ્રકારનો છંદ છે? તો કે સંખ્યામેળ પ્રકારનો છંદ છે। હવે સંખ્યામેળમાં શું હોય મિત્રો? તો કે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ, છતાં પણ જોઈ લઈએ તો કે સંખ્યામેળમાં માત્ર ને માત્ર અક્ષરની સંખ્યા ચોક્કસ હોય। અક્ષરમેળ છંદમાં શું હોય છે માત્ર? તો કે અક્ષરોની સંખ્યા માત્ર ચોક્કસ હોય છે, એમાં લઘુગુરુ જોવામાં આવતા નથી। એટલે મિત્રો એમ કહી શકાય સહેલામાં સહેલો કોઈ છંદ હોય તો મનહર છંદ છે। કારણ તો કે માત્ર ને માત્ર આપણે ખાલી શું જોવાનું છે? અક્ષરની સંખ્યા જોવાની છે। જો અક્ષરની સંખ્યા આપણે ઓળખી લઈએ તો આપણો છંદ કમ્પ્લીટ થઈ જાય, અથવા આપણા છંદ ઓળખી શકીએ। હવે જોઈએ એમનું, તો કે છંદમાં કેટલા ચરણ હોય છે મિત્રો? છંદમાં બે હોય કા કેટલા ચરણ હોય? તો કે ચાર। હવે ચરણ એટલે શું? તો કે એની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ, એ હજી સુધી ભાગ ના જોયો તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો એ છતાંય જોઈ લે તો કે ભાઈ માની લો કે આ કોઈ પંક્તિ છે, હવે આ પંક્તિમાં વચ્ચે અલ્પવિરામ છે, તો કે આ ભાગ છે એને પ્રથમ ચરણ કહેવાય અને આ ભાગ છે એને શું કહેવાય? બીજું ચરણ કહેવાય। તો આ રીતના ચરણ પંક્તિમાં છંદમાં કેટલા ચરણ હોય છે? તો કે બે ચરણ અથવા ચાર ચરણ હોય છે। બંને ચરણોના અક્ષરો કુલ 31 થવા જોઈએ। કેટલા અક્ષર થવા જોઈએ મિત્રો? તો કે 31 અક્ષર થવા જોઈએ। હવે 31 કઈ રીતના થઈ શકે? તો કે ભાઈ 15+16 અથવા 16+15 આ રીતના પણ 31 થઈ શકે। હવે ઘણી વખત આવો પણ મિત્રો હોય છે કે 15+16 તો પણ 31 થઈ શકે। હવે ઘણા મિત્રો આ પેટર્નને ફોલો કરતા હોય છે, જોઈએ આપણે ઉદાહરણ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવશે। તો કે ઉદાહરણ છે પ્રથમ, કહે દલપત રામ રાજ અધિરાજ સુણો, રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું। તો મિત્રો આ પંક્તિ પહેલાં તો કોની છે? જો કે હવે બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે, તો કે કયા કવિની છે? તો કે દલપત રામની પંક્તિ છે। એક મિત્રો શોર્ટકટ છે એ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ મનહર છંદમાં તમને પૂછાય કે ભાઈ કયા કવિની રચના મોટે ભાગે મનહર છંદમાં છે, તો કે દલપત રામની રચના મોટે ભાગે મનહર છંદમાં છે। એટલે જો પંક્તિ તમે છે એ ક્યારેક પંક્તિ ઓળખવાનું કે અથવા તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પંક્તિ દલપત રામની છે, તો તમે છે ઇઝીલી એમ કહી શકાય ખાલી જોઈને પંક્તિ જોઈને પણ તમે છે એ લખી શકો કે ભાઈ આ મનહર છંદ જ હોય। હવે મનહર છંદમાં આપણે જેમ વાત કરી કે ભાઈ આ જે પંક્તિ છે, કહે દલપત રામ રાજ અધિરાજ સુણો, રૂઢી ગુજરાતી રાણી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું। હવે આમાં કઈ રીતના હશે મિત્રો? તો કે ભાઈ આના લઘુગુરુ જોવામાં આવતા નથી, માત્ર ને માત્ર અક્ષર ગણવામાં આવે છે। તો જોઈએ પંક્તિનો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
पंदर अने सोल। तो पहला चरण के अक्षर थे मित्रों तो के सोल अक्षर थे। बीजी पंक्ति बीजू चरण जो है एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अगियार बार तेर चौद अने पंदर। तो बीजा चरण के अक्षर है पंदर। हम बने सरवाळो कर दिए तो के मित्रों एकत्रीस अक्षर थी गया। तो आ रीतना आप कयो छंद बने छे मनहर छंद बने छे कि जेमां मात्र ने मात्र शुं जोवानुं होय छे अक्षरनी संख्या जोवामां आवे छे। कदाच तमने एवो पण सवाल पूछाय कि भाई नीचेनामांथी कयो छंद संख्यामेळ छंद छे तो मनहर छंद छे ई कया प्रकारनो छंद छे तो के संख्यामेळ प्रकारनो छंद छे ए पण ध्यान राखीशुं। हजी थोड़ाक वधारे उदाहरण जोईए जेथी करीने आपने वधारे ख्याल आवे। मित्रों वधारे उदाहरण पर जोता पहेला जो हजी सुधी तमे आ वीडियो चेनल ने सब्सक्राइब ना करी तो करी जी लेजो। मित्रों आ सिवाय आ वीडियो नी डिस्क्रिप्शन में फेसबुक पेज फेसबुक ग्रुप और टेलिग्राम ग्रुप नी लिंक आपेली छे तो तमे तेमा जोड़ाई ने नवी नवी अपडेट मेळवी सको छो एटले तमे तेमा जोड़ाई सको छो। एटले आ सिवाय आपणे हवे जोईए बीजुं उदाहरण तो कि भाई नागर वेल नी वेली ना जेवी नाजुकड़ी नार वाकी वाको एनो अंबोड़ो ने वाका एना वेण छे। तो जोईए सौ प्रथम तो के अक्षर गणीशुं प्रथम चरण ना अक्षर गणीए तो के एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल। तो पहला चरण ना केटला अक्षर थशे मित्रों तो के सोल अक्षर थशे। बीजू चरण जोईए एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद अने पंदर। तो बीजा चरण के अक्षर थे पंदर। तो बने सरवाळो करिए तो के एकत्रीस थे आप आ कयो छंद बन से मनहर छंद बन से। तो मित्रों आ रीतना मनहर छंद में हो बधा मित्रों ने ख्याल आ गयो हे छता पण आपणे थोड़ा पूछाई गयेला उदाहरणों छे ए जोईए अने सोल्व करिए जेथी करीने आपने वधारे ख्याल आवी शके। त्रीजुं उदाहरण छे ऊंट कहे आ सभामां वाका अंग वाला भूंडा भूतल में पशुओं ने पक्षीओ छे अपार। तो आ रीतना छे कया पंक्ति पहला तो आ कया कवि नी पंक्ति छे तो मित्रों आ पंक्ति छे दलपतराम नी छे। हवे आ दलपतराम नी छे ई काव्य छे ऊंट कहे। कई काव्य छे ऊंट कहे आ काव्य नु नाम छे। कदाच पूछा एक ऊंट कहे तो आ काव्य छे कोनी छे तो के दलपतराम नी छे। हवे आ पंक्ति पण केनी छे तो के दलपतराम नी छे। कया छंद नी छे तो के मनहर छंद नी छे। जोई लीए तो के ऊंट कहे एमां प्रथम चरण में अक्षर केटला छे तो के एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल। आ रीतना प्रथम चरण ना केटला अक्षर थया मित्रों तो के सोल अक्षर थया। बीजू चरण जोईए एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद अने पंदर। तो बीजा चरण ना केटला अक्षर थाय छे पंदर। हवे बंने नो सरवाळो करिए तो केटला जवाब आवशे एकत्रीस आपणो जवाब आवशे। कयो छंद बनशे तो के भाई मनहर छंद बनशे। एज काव्यनी पंक्ति छे सांभळी शियाळ बोल्यो दाखे दलपतराम अन्यनू तो एक वाकू आपना अढार छे। तो आ पंक्ति पण कनी छे ऊंट कवे आ सभामां एनी आ पंक्ति छे सांभळी शियाळ बोल्यो दाखे दलपतराम अन्यनू तो एक वाकू आपना अढार छे। तो आमां जोईए मित्रों आ पंक्ति पूछाय तो आपने ख्याल आवी जशे सरळताथी कारण तो के पंक्तिमां ज कविनुं नाम आपेलुं छे। हवे मित्रों थोड़ूक दलपतराम विषे वात करी दईए आवीए छे तो के भाई आ दलपतरामनुं उपनाम शुं छे मित्रों तो के कवि स्वर। मित्रों याद राखजो जो के कवि आम आवशे दीर्घ आवशे आ बाजू लईए तो के दलपतरामनुं उपनाम शुं छे तो के कवि स्वर। हवे मित्रों आवुं पण एक उपनाम छे कवि वर। हवे आ कोनुं उपनाम छे जे तमारे कॉमेंट बॉक्समां जणाववानुं छे। आ उपनाम कया साहित्यकारनुं छे ई तमारे जणाववानुं छे। कवि वर आ उपनाम कया साहित्यकारनुं छे ई तमारे जणाववानुं छे। हवे जोईए कविस्वरमां तो कविस्वर कोनुं उपनाम छे दलपतरामनुं छे। हवे आ दलपतरामनुं छे एनो जन्म क्यां थयो तो के वढवाणमां थयो तो
ક્યાં થયો હતો? વઢવાણમાં એમનો જન્મ થયો હતો. આ સિવાય એલેક્ઝાન્ડર ફાર્બસ જે અમદાવાદમાં છે એ તેમણે આઈએસની એટલે કે એ સમયમાં આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ જે એક્ઝામ પાસ કરીને પોતે અમદાવાદમાં નોકરી મેળવી હતી અને એ પોતે પાછળથી દલપતરામ સાથેના સંપર્કમાં આવ્યા હતા અને દલપતરામના ખાસ મિત્ર બની ગયા હતા. અને આ સિવાય ઘણી બધી સંસ્થાઓ પણ એમણે સ્થાપી હતી અને ઘણી બધી રચનાઓ પણ તેમણે કરી હતી. અને મિત્રો, આ દલપતરામ વિશે આપણે સાહિત્યના જે પ્લેલિસ્ટ છે એમાં આપણે દલપતરામનો ભાગ એક ઓલરેડી આપણે મૂકેલો છે. હજી સુધી તમે ન જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો મિત્રો, આવી કંઈક માહિતી આપણે દલપતરામ વિશે હતી. મિત્રો, આપણો સવાલ શું છે મિત્રો? તો કે આ કવિશ્વર છે, આ કવિશ્વર કવિવર છે એ કોનું ઉપનામ છે? હવે મિત્રો, પહેલાં તો આ બેનને જોડણી. હવે ઘણા મિત્રોને સવાલ થતો હોય કે કવિશ્વર આ રીતના લખ્યું છે અને કવિવર આ રીતના લખ્યું છે, તો જોડણીની દ્રષ્ટિએ બંને સાચા છે એટલે ધ્યાન રાખીશું. ગુજરાતી વ્યાકરણના ટોપિકમાં આપણે જોડણી ટોપિક લેશું ત્યારે આ શબ્દોની વધારે નિયમો આપણે સમજાવીશું. પણ આપણે અત્યારે બંને જોડણી દ્રષ્ટિએ સાચું છે. અને દલપતરામનું કયું ઉપનામ છે? તો કે કવિશ્વર છે. પણ કવિવર કોનું ઉપનામ છે જે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. હવે જોઈએ સૌ પ્રથમ શું કરીશું, અક્ષર ગણીએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો પ્રથમ ચરણના કેટલા અક્ષર છે મિત્રો? 16 છે. બીજાના જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આ રીતના 15 એટલે 15 + 16 એટલે 16 + 15 એટલે કેટલા થશે? તો કે 31 થશે. તો આ રીતના આપણો જવાબ આવશે અને પંક્તિ પૂછાય તો દલપતરામની આવશે. પાંચમું જોઈએ, લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો, કોણ હવે મને લાડકોટથી લડાવશે? તો આ પંક્તિ પહેલાં તો કયા છંદની છે? મનહરની. તો આપણે ઓળખીએ કે મનહર છંદની છે. સૌ પ્રથમ આમાં શું કરવાનું હોય છે? તો કે અક્ષર ગણવાના. મિત્રો, આમાં તમે ભૂલ શું કરતા હશો? તો કે ભાઈ 3-3ની જોડ અને એના લઘુગુરુ કરવાના નથી. કારણ તો કે આ સંખ્યા મેળ છંદ છે એટલા માટે. તો આપણે અક્ષર ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો આ રીતના 16 + 15 આપણો જવાબ શું આવશે? 31. એટલે કયો છંદ બનશે મિત્રો? તો કે મનહર છંદનું ઉદાહરણ બનશે. તો આ રીતના આપણે પૂછાતું હોય છે. હજી એક ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે. અને મિત્રો, આ પંક્તિ કોઈ કયા છંદની છે? તો કે ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે, પોલું છે તે બોલ્યું, તેમાં તે કરી શી કારીગરાય. હવે પહેલા આ પંક્તિ કયા કાવ્યની છે? તો કે શેઠ અને શરણાઈ વાળો. હવે આ પંક્તિ આ કાવ્યની આ પંક્તિ છે શેઠ અને શરણાઈ વાળો. હવે આ પંક્તિ પહેલા તો કયા કવિની છે? તો કે એ પણ આપણે યાદ રાખીશું. તો કે દલપતરામની છે, શેઠ અને શરણાઈ વાળો. હવે આમાંથી એક બે સવાલ મિત્રો બીજા નીકળે છે, એની પણ ચર્ચા આપણે સાથે કરી લઈએ. તો કે આ ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે. હવે આ ગાયકના લાયક એ કયા અલંકારનો છે? અલંકારની પંક્તિ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મિત્રો, ફરીથી સવાલ રિપીટ કરું છું, ગાયકના લાયક તું ફોગટ ફૂલાણો છે, આ પંક્તિ કયા અલંકારની છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મિત્રો, આપણે અલંકારના વિડીયો, બધા જ વિડીયો છે, સંપૂર્ણ અલંકારના વિડીયો આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને અલંકાર, સંપૂર્ણ અલંકાર છે તમે જોઈ શકો છો. તો તમારે અત્યારે કોમેન્ટ બોક્સમાં શું જણાવવાનું છે મિત્રો? તો કે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે, આ પંક્તિ કયા અલંકારની છે? તો કયા અલંકારની છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને આ કાવ્ય પંક્તિ કયા કાવ્યનું છે? તો કે શેઠ અને શરણાઈ વાળો. અને આના કવિ કોણ છે? તો કે દલપતરામ એમના કવિ છે. હવે જોઈએ
અક્ષર ગણીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. જો મિત્રો અહીંયા પ્રથમ ચરણના કેટલા થાય છે? 15 થાય છે. બીજું ચરણ જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો બીજા ચરણના કેટલા થશે? 16. તો આ રીતના આપણો જવાબ બનશે 31. હવે ઘણા મિત્રો જો ખાલી પહેલી પેટર્નને યાદ રાખતા હોય કે ભાઈ 16 + 15, તો ક્યારેક આવા સવાલમાં એ પોતે ખોટા પણ પડતા હોય છે. પણ મિત્રો આપણે છે એ રીતના યાદ રાખશું, મનહર છંદમાં ટોટલ 31 થવું જોઈએ, પછી ચાહે 16 + 15 હોય કે 15 + 16 હોય, એનાથી કોઈ ફેર પડતો નથી. આપણો જવાબ શું આવવો જોઈએ? તો કે 31 આપણો જવાબ આવવો જોઈએ. એટલે ઘણી વખત આવા પણ તમને એક્ઝામ્પલ છે એ મૂકી દેતા હોય છે, અને જેમાં ઘણા વિદ્યાર્થીઓ છે એ પહેલી પંક્તિ જોઈને જ પોતે છે એ શું કરી લેતા હોય છે કે ભાઈ આ તો છંદ છે એ મનહર છંદ જોવા મળતો નથી. આથી તેમનો એક માર્ક્સ છે એ સરળતાથી જતો રહે છે. એટલે આપણે એ ધ્યાન રાખીશું. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય, તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો મનહર છંદમાં શું યાદ રાખીશું? તો કે ભાઈ એમાં 2 ચરણ હોય છે અને એમાં લઘુ ગુરુ જોવામાં આવતો નથી. આ કયા પ્રકારનો છંદ છે? તો કે સંખ્યામેળ પ્રકારનો છંદ છે. અને બીજું તો કે એમાં અક્ષર કેટલા હોય છે? તો કે 16 + 15 અથવા 15 + 16, પણ ટોટલ 31 અક્ષર હોય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.